Oh
लाल कहे भव भव मन का
लोहाणा ज्ञाती नाम लाडकवाय नाम छे लोहाणा
अरे गुरु वचन मा विश्वास है प्रभु नो हृदय मा वास है सत्य अखंड प्रकाश उठे अरे सत्य अखंड प्रकाश उठे सत्य पुरुष ने
पोत में लाली रही छुपाई जारी बाबा ने नीर को
अपने और खो Thank you.
Oh,
सदगुरु के रीत
સર્વને પેલા નમસ્કાર કરી, સંત વૃંદો ને નમસ્કાર કરી, બ્રહ્મદેવો ને નમસ્કાર કરી, અને આ વાણીનો ઉકેલ જોકે ગહન છે, શમશા સ્વરૂપ છે સદગુરુજી, એવા સદગુરુ હોવા જોઈએ. મિક્સ કર્યો છે, ગુરુગમ ખોજો આ ઘટમાં. ગુરુગમ એટલે શું? આ ઘટમાં કીધું, પાછું ઓ ઘટ. એટલે ઓ એટલે શું? આ ઘટની કદાચ ખોજ કોઈ કરે. ધન્યવાદ. પેલા તો પ્રત્યેક જીવાત્માને સમાધાન કરવું પડશે, સંતોની સાથે સત્સંગ કરવો પડશે, સદગ્રંથની શાસ્ત્રોની વાણી બોલાય એ પ્રમાણે વર્તન હોવું જોઈએ. જે માણસને વાણી પ્રમાણે વર્તનનો એના વાક્યો કદાચ ખોટા પણ પડી જાય. દેખ પતંગ કા રંગ, પતંગનો રંગ પીળો છે, એટલે આમાં ગુચવણ નથી, છે શેનો? નિર્ગુણ બ્રહ્મની વાણી છે, સગુણ બ્રહ્મની વાણી નથી. સગુણ બ્રહ્મનું સદગુરુનું સ્વરૂપ આપ્યું છે, આકૃતિનું સમજવા જેવી વાત છે. બહુ સમજવા જેવી, સમાધાન કરવા જેવી વાત છે. આની માટે એક વાત છે, કાસે આયા કહાં જાયેગા, કાસે આયા કહાં જાયેગા, ખોજ કરે ઉન ઘર કી, ઓ ઘર ને ઉન ઘર નહીં, એ સરખું છે. કાસે આયા કહાં જાયેગા, ખોજ કર ઉન ઘર કી, મેરે મિલે સદગુરુ સાન બતાવે, ખોલ દેવે આ તન ખટકી.
तो पछी गगन मंडल ना गोख मा ई नरसु तो निराधार, गगन मंडल ना गोख मा ई नरसु तो निराधार, अतल पुरुष सेवा करी रिया राम कबीर ने रणुका। गगन मंडल नो गोख राम कबीर ने रणुका तले, राम तो ब्रह्म छे, राम अवतरण धारण थया पछी ए सगुण स्वरूप ज कहेवाय, पण ब्रह्म छे ते सगुण ब्रह्म, निर्गुण ब्रह्म, अपर ब्रह्म अने पूर्ण ब्रह्म, चार ब्रह्म नी वात आपी छे। उन घर के कोई खबर बगाओ ब्रह्म कहां से आया, उन घर के कोई खबर बगाओ ब्रह्म कहां से आया, काया पड़ चले जावे हंसा क्या समाया। ब्रह्मा विष्णु महेश नोता, ब्रह्मा विष्णु महेश नोता, आज नोती माया, अलक्ष पुरुष को जिभ्या नोती, तो शब्द ब्रह्म कहां से आया। मैं आपने पहली बात करी कि भाई अगन वाक्यो छे, जल्दी समझाय लेवानो छे। સમજાવા નથી, સમજાવા સમજવા જાઓ તો તમારે બરોબર સંયમ નિયમનો પાલન કરવું પડશે। એમ કેમ કહી શકાય કે હું શરીર નથી, શરીર છે છતાં તમે એમ કેમ કહી શકો હું શરીર નથી, મારું કઈ નથી, સર્વસ્વ પરમાત્મા છે અને પરમાત્માનું છે, મારી અંદર પરમાત્મા છે અને સર્વવ્યાપી સર્વજ્ઞ પરમાત્મા છે, એવું નક્કી થાય। એ નક્કી આપણે થતું નથી એટલે સંત અને સદગુરુની જરૂર પડે છે, આપણે નક્કી થતું નથી। ચલો આપણે એક અક્ષર સામાન્ય એક વહેતો કરી દઈએ, હવે માયા અને લીલામાં તફાવત શું? એક પ્રવાહ વહેતો કરી આજે પરાનો વાક્ય શબ્દ પર તમારે રજૂઆત કરો, માયા અને લીલામાં શું ફેર? પછી ઓ કરને આ કરની મેરી રમતની, પછી અક્ષરાતીતની વાત કરી, ક્ષર અક્ષર થી પર અક્ષરાતીત, ત્રણ ગુણ થી પર અક્ષરાતીત સ્વરૂપ છે। એટલે માયા અને લીલા જ્યાં સુધી સમજાય નહીં ઈશ્વરની, ત્યાં સુધી આ પદ સમજાય એવું નથી। ગુરુગમ પદ સમજવું બહુ કઠણ છે, એની સાથે લગ્ન કરવી બી કઠણ છે, પેલા એની સાથે મેળ કરો, સંબંધ કરો, પેલા સંબંધ કરો ભાઈ, ઘણા કદાચ એમાં તો બ્રહ્મ સંબંધ કર્યો, બ્રહ્મને સમજ્યા નથી, ફક્ત નામ જ આપણે આગળ આવ્યું છે, આપણે હજી એની ઉત્પ્રોત થયા નથી। બ્રહ્મનો સંબંધનો અર્થ શું? ઉત્પ્રોત થયા નથી, ઉત્પ્રોત થશે ત્યારે તમને ખ્યાલ આવી જાવ લોકો, હા હવે હું ઉત્પ્રોત છું, કારણ કે આપણે સંયોગજન્ય સુખ ભોગવી રહ્યા છે, બધા ઇન્દ્રિયોના સુખ ભોગવી રહ્યા છે, પરમાત્માનું સુખ ક્યાં? ઇન્દ્રિયો સંયોગજન્ય છે, આપણે તો ઘડીકમાં અનુકૂળ થઈ જાય, ઘડીકમાં વળી પ્રતિકૂળ થઈ જાય। રામ સુખ રામ સુખદાસજી એ કહ્યું છે, અનુકૂળ પ્રતિકૂળ વૃત્તિ છે ને એ વૃત્તિ વિકાર છે, કોઈની વૃત્તિ મલિન હોય ને કોઈની વૃત્તિ સાત્વિક। તમારી જ્યાં સુધી વાસના નહીં મરે, જ્યાં સુધી વાસનાને નહીં પકડો, ત્યાં સુધી તમને વિશ્વંભર સમજાવવાનું નથી, ફક્ત ખ્યાલ આવે છે કે વિશ્વંભર છે એવું, પણ ક્યાં છે કેવો છે એ ખ્યાલ નહીં આવે।
अट देख पतंग कारक तापड़ दुनिया राज। पतंग ने अंदर दुनिया राजी संसार ने भड़के पड़ा संसार नथी छता माया ने घणी गहनता छे। वेदांत ની અંદર માયા કેવી રીતે બતાવી છે? છેકડો નથી મારતો, પણ વેદાંત ની અંદર, શાસ્ત્રો ની અંદર આધ્યાત્મિક વિષયમાં માયા ને શું કહ્યું છે? માયા ન હોવા છતાં દેખાય એનું નામ માયા। માયા ન હોવા છતાં દેખાય એનું નામ માયા। जब रजू में सर्प नो घास दौड़ू पड़ू हो आप चले जाता हो तो आपने सर्प से न होवा छता देखा तपास करवा तब जाओ तमने थे कहा तो दौड़ू आपेलो ब्रह्म। ब्रह्म ने समझवो हो तो परिब्रह्म ने समझो तो भ्रम घनी प्रकार नटू भाई कहता था घनी प्रकार भ्रम। भ्रम मिटे तो भ्रम समझा। भ्रम भ्रम मिटे भ्रम मिटावन की औषधि मेरे सदगुरुओं दियो बता। भ्रम मटी जाओ जी भ्रांति रे भ्रम मठे तो पड़े नहीं तमारी भयता पले पले तमने दुख दिए कोने भय नहीं घनी प्रकार भय लगी गया। भय तमारे मटाड़वो हो तो एक आज आज हमारी चर्चा थी थी गिरीश भाई आवे તમારે ભય તાત્કાલિક મટાડવો હોય તો તમે ભાગવત વાંચો છો। ભાગવત માં શું સમાધાન થાય છે? ભય મટી જાય ભાગવત વાંચે, ને ભય ન મટે તો ભાગવત સાંભળ્યું નકામ મટી જાય। પોતપ્રોતાથી તમે સાંભળો એક ભય ત્યાંથી પરીક્ષિત નો જો કદાચ મોક્ષ થયો હોય ને ભય મટી ગયો હોય ભાગવત માંથી તો આપણો ન થાય, પણ આપણે સાંભળતા નથી બરોબર। આપણે સાંભળતા નથી એ પ્રમાણે વર્તન નથી, એ પ્રમાણે ઓતપ્રોત થયા નથી, એ પ્રમાણે નિર્ભય બન્યા નથી, ભયભીત છે બધા લગભગ। ભયભીત ઘણી પ્રકારના ભયભીત અહીંથી મને કાળ આવી ખાઈ જશે, અહીંથી મને મારા પૈસા સુખો છે ચોરી કોઈ કરી જશે, ભય છે ભય। ભયમાં જીવન જીવી રહ્યા છે, નિર્ભયતામાં જીવન જીવે તો કોપ લાબે પાટી પંદ ઘડા ધોળંતા સબ લોક ડાડો મેકર કે માળો રાખ કરોડોમાં પોસંતા કોક નિર્ભયતા ખાય જેવી તે વાત છે। નિર્ભયતા ભગવી એટલે કદાચ તમારી આગળ પદ પદાર્થ આવ્યા હોય અને કદાચ વૈયા જાય તો તમને અરક્ષક શું? તમે ક્યાં પદ પદાર્થ ઉત્પન્ન કર્યા છે? પૈસા તમે ક્યાં ઉત્પન્ન કર્યા છે? તમે તમારું શરીર પણ તમે ઉત્પન્ન કર્યું નથી, શું કામ મારવા માંડ્યો છો? સરસો ઈશ્વર નું કેમ ન કહી ગયા? સમર્પણ ને અર્પણ કેમ ન કરી નાખ્યો? અને કર્યા પછી અરક્ષક શું કામ કરવો જોઈએ? તમારું કઈ નથી પછી વાત જ ક્યારે? આવો ઘર તમારું કઈ છે જ નહીં, તમે તો મારું માનીને બેઠા છો, પકડ કર્યો જ ખોટો। ભ્રાંતિ જેને કહેવામાં આવે પકડ કર, રજોમાં સર્પની ભ્રાંતિ મૂળ કરવા બોલાતા હું છું। એક ઓળું બનાવેલું હોય વાડીમાં ઓળું હોય ને શું કહો તમે? આપણે શું કહી છે? આપણે લાગે ખરું કે ભાઈ આમાં કઈ મનુષ્ય બોલ તપાસ કરવા જાવ તો નથી, તપાસ કરવા જાવ તો નથી,
એક છીપ હોય, છીપ ની અંદર ઘણા વખત આવો સૂર્ય નો પ્રકાશ પડે ત્યારે એમ થાય કે આ છીપ ની અંદર ચાંદી છે. તપાસ કરવા જાઓ, બરોબર અનુભવ ની રીતે તપાસ કરવા જાઓ તો એમાં ચાંદી નથી, ફક્ત ભાસ થાય છે. આ ભાસ ની પ્રક્રિયા જુદી, ભાસ થાય છે. હવે તમે તમારો આમ દાખલા તરીકે આ પડછાયો છે, તમે પડછાય પકડી લો, પૈસા પડછાયો પકડાય જ નહીં, એ પરમાત્મા પકડાય જ નહીં. પાણી થી નળ છે, પરમાત્મા પકડાય જ નહીં કોઈ દી. અનુભવ થી થાય અને અનુભૂતિ થી રમત થયા. પાણી થી નળ છે, પાતળો છે, જોવા દેશી ધાર, પકડો કેમ હાથ થી પકડાય. પદ પદાર્થ છે પરમાત્મા નહીં, પદ પદાર્થ માનતો નહીં પરમાત્મા ને, નામ ને કોઈ દી પદ પદાર્થ માનતા નહીં. નામ ભગવાન ના નામ ને કોઈ પદ પદાર્થ માનતે. તમે તમારા નામ નો ગૌરવ લે છો કે મારું નામ ફલાણું છે, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. તમારા નામ ને ગૌરવ હોય તો પછી પરમાત્મા ના નામ માં કેટલી શક્તિ છે અજબ. પણ તમારે લેવો જ નથી, તમારે બીજા ને વળગાળ કરો, બીજું વળગવું ન કરો. નામમાં અજબ અજબ શક્તિ હે ભૈયા. પરમાત્મા ના નામ માં તમે જે પરમાત્મા ને માનો હમકો મંજૂર હૈ, જેને માનો એને ખુશી થી માનો. ઓ ઘર ને આ ઘર સમજવું હોય તો માનો, નથી માનતા માનવા માંડો પેલા, તો તમને ખ્યાલ આવશે. પરમાત્મા ને માનો અને પરમાત્મા ની નજીક ચાલવા માંડો, થોડો પંથ કાપો, થોડોક પંથ કાપો, થોડુંક મંજિલ કાપો. મંજિલ કાપો ભાઈ, કિસ લિયે ઘબરાતા હો, મંજિલ કાપો. ઉસકો નામ પંથી. પરમાત્મા ની નજીક જવા માટે પરમાત્મા નું કેન્દ્ર સ્થાન નક્કી કર્યા પછી એના નજીક જવું, એનું નામ પંથ. કોઈ કે ભાઈ અમે ફલાણો પંથ પાડીએ છીએ, આ પંથ પાડીએ છીએ, આ પંથ પાડીએ છીએ. પંથ ને કેન્દ્ર સ્થાન માં પરમાત્મા ક્યાં છે, કેવા છે, એ બરોબર સમાધાન થયા પછી તમે ચાલવા માંડો તો જરૂર પરમાત્મા ને નજીક વયા જાઓ. સંત અને સદગુરુ ક્યાં સુધી શાસ્ત્ર તમને લઈ જાય, એટલે દરવાજા સુધી લઈ જાય, જરૂર તમને લઈ જાય, પછી ઠેકડો તો તમારે જ મારવો પડશે. આ સંતગુરુ ની, સદગુરુ ની અને સંત ની જવાબદારી, આ શાસ્ત્ર ની જવાબદારી. દરવાજા સુધી લઈ જાય, તમારે ફેર નહીં, પછી અંદર તમારે જાવ તો ઠેકડો તમારે મારવો પડશે. તમારે તમારી તૈયારી કરવી પડશે, તમે તમારે ખુમારી તૈયારી કરવી પડશે. આટલે માયા કહેવાનો મારે મુદ્દો છે, આ માયા નો શબ્દ છે. ન હોવા છતાં દેખાય એમનો માયા, બીજો હું અને તું એમનો માયા, મોર ચોર થી માયા, આનંદ હું અને તું. રામકથા વાક્ય છે, મારું ના તારું કુસકુ ના માયા, આ મારી વસ્તુ છે ના તારી છે. બે ખોટો, મારું એ નથી તારું એ નથી, કોઈ છે એનું છે. પકડ કર્યો છે બુદ્ધિ એ, ચિત્તે તમારા મન ને પકડ કર્યો છે. મન મલિન થી એ પકડ કર્યો છે, પકડ છોડવાની છે, છોડી દેવો. પરમાત્મા ની નજીક જાવ, છોડો ખીચ લઈએ તો પકડ કરી લે. આખર નહી તેરા, ઓ ઘર નહી તેરા, શું કામ પકડ કર્યું છે. એક ભાઈ ચાલ્યા જતા હતા અને એમાં એક વૃક્ષ હતું, વૃક્ષ રહ્યા પોતે બધ ભરી આમ બહુ સારું છે, સારું થયું એટલે ચેત બુદ્ધિ માં આવ્યું, ચિત્ત માં આવ્યું કે બહુ વૃક્ષ સારું, અમે બધ ભરી આમ બધ ભરી કર્યા. કર્યા પછી એમ બધ છૂટે નહીં એનાથી, સારું લાગી ગયું ને, ગમ્યું એને, બંધ લાગી ગયો. કે ભાઈ મને છોડાવો, મને આ વૃક્ષે મને આ
જાણે વ્રત ભરી છે, બધ ભરી છે. એમાં તમારે જેવા એક સંત કોઈ ભક્ત નીકળી જાય, શું છે કે મને વૃક્ષે બધ ભરી છે, કે વૃક્ષે તને બધ ભરી નથી, તે વૃક્ષ ને બધ ભરી છે. આમ કરી આમ છોડી દે એટલે હમણાં છૂટો થઈ જાય. એવી રીતે તમે પકડ ખોટી કરી છે. પકડ છોડો, સુરતાને જોડો પરમાત્મા ના પકડ છોડ. ખોટી પકડ, જૂઠી અલ્પજ્ઞ નાશવંત ગૌણ જે છે એ પકડ છોડી. મારું કાય તો તમારું કાય રીતે તમે છો કે ના? હું પ્રભુ નો છાતી ઠોકેરી કયો એક વખત, હું મારા નાથ નો છું. અને મારા નાથ નો છો તો પછી તમારે કેવી રીતે રહેવું જોઈએ? હું મારો પ્રભુ નો છું, હું ઈશ્વર નો છું. જો ઈશ્વર તમારા પિતા હોય અને ઈશ્વર ના તમે જો અંશ હો, તો ઈશ્વર માં જે પ્રક્રિયા છે, ઈશ્વર માં જે રીત રિવાજ છે, એ પ્રમાણે તમારામાં રીત હોવી જ જોઈએ. તમે જો ઈશ્વર ના બને હોવી જ જોઈએ, સ્વાભાવિક વાત છે. પકડ છૂટી જાય તમે એના હો અને એના છીએ, એમાં બે મત નહીં. હું તો છાતી ઠોકીને કહું, હું તો પ્રભુ નો જ છું, હું મારા સદગુરુ નો જ છું. મને નક્કી છે, મને નિષ્ઠા છે, મને દ્રઢતા છે મારા સદગુરુ તરફથી, હું એનો જ છું. અમે હુકામ બીજી જઈએ, દોડ હુકામ કરી, રખડા રખડી હુકામ કરી, એના નામ માથે જીવન નો કાઢી દઈ, જીવન આબાદિત બનાવીને એના નામ માથે નો કાઢી દઈ જીવન. કુરબાની તો એના નામ માથે આપી દેવાની છે, કારણ કે આપણે એના છે એટલે એના નામ માથે કુરબાની થઈ જાવ, પીધા થઈ જાવ, ફળા થઈ જાવ એના નામ. ફકીરી મેં મજા જિસકો અમીરી ક્યાં બિચારી, આપણે એના છે. આમાં કઈ પૈસાની રમત આવી, આમાં કઈ બીજી રમત આવી? તમારે પકડ ખોટી થઈ છે, છોડો. અરે ભગવાન ની લીલા છે ને આ જગત, અને જીવ અને જગત ની સ્થિતિ જોઈ લો. ભગવાન ની લીલા પરમાત્મા એ જે કરી છે ને એ લીલા કરી ગયા, હવે કઈ લીલા? કૃષ્ણ ભગવાન લીલા કરી ગયા, હવે કઈ લીલા જોશો તમે? રામ ભગવાને વનવાસ ગયા પછી બધી નર લીલા કરી, હવે તમે કઈ નર લીલા જોશો? હવે તો એનો નામ નો આધાર રાખી અને ઈ મય બની જાઓ, ખોટી પકડ મૂકીને નામ સ્મરણ કરી. જો મનને વળાંક લેવો હોય તો, વૃત્તિને વળાંક લેવો હોય તો, નકર સૂક્ષ્મમાં સૂક્ષ્મ તમારી અંદર તમારી વૃત્તિ એટલી બધી ખરાબ છે, એ સૂક્ષ્મ વૃત્તિ જે રામ કરી. નકર તમારામાં જે પડ્યું છે, પ્યારા સજ્જનો ધ્યાન રાખજો, તમારામાં જે પડ્યું છે એ કાળે કરીને બહાર તો આવવાનું 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 આવવાનું. તમારામાં જે પડ્યું છે ગમે તેવું તમે છુપાવો, બહાર આવવાનું આવવાનું આવવાનું. એમ પરમાત્મા તમારી અંદર છુપો છે, ચાલો તો અંતર્મુખ વૃત્તિ કરો. તમારો પરમાત્મા તમારી અંદર છે. મુજે કહા ઢૂંઢે બંધે મેં તો તેરે પાસ, એટલે ગુરુ કેમ ખોજો આ ઘટમાં, ઓ ઘટમાં ગુરુ કેમ ખોજીશ? તમારી આગળ પરમાત્મા છે, તમે પરમાત્માનું રૂપ છો. હું ત્યાં સુધી કહું છું, તમે પરમાત્માનું રૂપ છો. હું તો કહું છું તમે દેવ છો બધા. કરી લે ખોજ, બધા દેવ છો પરમાત્માના. પછી બાલુડા કયો, હંસ કયો, જીવ કયો, તમે જે છે આવો તે. જયારે આપણે બહુ સમજવાની રીત આવે ને, સમાધાન થવા મળે ને, પછી ત્યારે આપણે નિંદ્ર આવવા મળે.
આપણે આગળ ખૂબ ખૂબ ઓલું આવ્યો ને ત્યારે પછી આપણે નિંદ્ર આવે, પછી બીજા ઠેકાણે વૃત્તિઓ હોય જાય. આમ વૃત્તિઓ કમ જાય. સદગુરુ કે સબ ઓર સબ જુઠ્ઠી બાજે, બધી છે જુઠ્ઠી, જુઠ્ઠા ને પકડ કે કહેવાનો મુદ્દો પણ ગુરુ ગમ ખોજો. આ કટ આ ઘટ ની અંદર છે. અને ઘટ તપાસ કવા કરવા જાવ તો ઘટ મઠ ને પટ એ બધાએ માં રહેવા હોય એ એક જ છે, કોઈ જુદો નથી. ઘટાકાશ મઠાકાશ મહાકાશ માં રહેવા વાળો પરમાત્મા સચરાચર વ્યાપ્ત અને વ્યાપ્ત એ એક જ છે. જુદો શું કામ માનો છો પરમાત્માને? ભગવાને લીલા કરી પછી પછી શું છે? હવે ચાલો લીલા કરી ગયા, હવે તો હવે અત્યારે કૃષ્ણ ક્યાં છે? ચાલો રામ લીલા કે અત્યારે રામ ક્યાં છે? રામ ખાસ સ્વરૂપ બતાવી ભૈયા. અને કૃષ્ણ ક્યાં છે અત્યારે? હાલમાં ક્યાં બિરાજે? ગોકુળ માળ ગોકુળ મથુરા બિંદ્ર બનમાન દ્વારકા આવ્યા, અત્યારે કૃષ્ણ ક્યાં છે? ફક્ત તમારે આગળ નામ છે. તમે કદાચ કૃષ્ણ સંપ્રદાય શ્રી કૃષ્ણ શરણમ, હે ભગવાન હું તારા શરણમાં છું. આ છે પણ એટલું બોલવાથી કોઈ દી તમે એના શરણમાં નહીં જઈ શકો. એ પ્રમાણે તમારું વર્તન જોશે, એ પ્રમાણે તમારું કર્તવ્ય જોશે, એ પ્રમાણે તમારે ક્રિયા જોશે, બધું જોશે. એ બોલવાથી કઈ બનવાનું નથી. ખોટી પકડ છો તો ખટમાં પણ એ છે, કટ અને કડામાં પણ રહેવા વાળો પરમાત્મા ખડો. કટ કટ નામ ખડો, કટમાં રહેવા વાળું ફોલાણ પણ એ છે. મઠ મઠ એટલે ઘર, ઘરમાં રહેવાનું પોલાણ પણ એ છે. તમે ઘરમાં બેઠા તો તમારાથી ભીતડા જુદા નથી. અને કદાચ ઘડો તૂટી જાય તો અંદર પોલાણ થઈ તો એમ જ રહેવાનું છે. ઘડો કદાચ તૂટી જાય તો નીચે પોલાણ તો જવાનું જ નથી, રહેવાનું જ છે. એવી રીતે ઈશ્વર રહેવાનો જ છે. મઠમાં પણ રહેવાનો, ઘટમાં પણ છે, અને તૂટી ગયા પછી એ કઈ નાશ થતો જ નથી. એટલે નાશ નથી થતો. વિનાશી વસ્તુને તમે અવિનાશી સમજ્યા નથી એટલે વિનાશી વસ્તુને પકડી છે. સમજાણું નથી બરોબર રીતે એટલે અવિનાશીને સમજ્યા નથી અને વિનાશી વસ્તુને પકડ થઈ ગયો એટલે પકડ છોડો કહેવાનો મારે મુદ્દો આવ્યો છે. નજીક જવા માંડો, ચાલવા માંડો, પંથ કાપો. ટૂંકા જીવનમાં પંથ કાપવા માંડો. કભી અંત ચલા જાયગા એ જીવ. ચાલો આપણે કદાચ જીવ માટે થોડીક વાત લઈએ. સ્વાભાવિક વાત છે, સાધારણ આ ઓતપ્રોત વાળી વાત છે. હવે જીવને કદાચ જીવને જીવ છે અને ટીબી થાય કરો. જીવને ટીબી થાય જ નહીં કોઈ, જીવને કેન્સર થાય કરો, કોઈ દી ન થાય. ખોટી વાત છે, કારણ કે પરમાત્માનો અંશ છે એને ટીબી થાય જ નહીં કોઈ દી. એને કેન્સર થાય નહીં. જીવને કેન્સર કેમ થતું હતું? કેન્સર એવું છે જ નહીં. શરીર નું કદાચ આ પિંડો બનાવેલો છે ને કદાચ ને એને કઈક ગમે તે થતું, ભગવાન જાણે. અંદર રહેવા વાળાનું કઈ નહીં થાય. મારા ના તો હું થતું હતું. તમારી અંદર છે કડ પ્રકટ બોલી રહ્યો. એ પરમાત્માની નજીક થવા ચાલવા માંડો એટલે પંથ ઈ કહેવાય. એના પંથ કાપવા મળશે. જેટલો કાપશો એટલો તમને ઉપયોગી છે. સંપ્રદાય નો અર્થ શું? સર્વ સંપ્રદાય એક જ છે. સંપ્રદાયમાં જુદી કોઈ છે જ નહીં. સંપ્રદાય સત્ય માથે લઈને ચાલવા માંડો આ સંપ્રદાય. તમે જેને માનો અમને મંજૂર. ચાલો આજે થોડીક વાર તમે જેને માનો, પણ ધીરે ધીરે સાધના કરતા 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 ઈ જેને તમે માનતો એ બધાની અંદર છે.
આમ તપાસ કરે બધા ની અંદર છે એવી તમારી દ્રષ્ટિ જયારે થઈ જાય ત્યારે તમારે સમજવું કે અમે નિર્મળ બને બધા ની અંદર એ છે. પછી આમ કરતા કરતા એમાં ઈશ્વર છે, આમાં ઈશ્વર છે, આમાં ઈશ્વર છે, આમાં ઈશ્વર છે, આમાં પરમાત્મા છે, આમાં પરમાત્મા છે, એમ કરતા કરતા તમારી આગળ ન આવે તો આમાં પરમાત્મા છે, આમાં પરમાત્મા છે. તમારે ખોજ કરવી નથી, તમારે ફક્ત તમારે જીવનમાં મોજ કરવી છે, ખોજ કોઈને કરવી નહીં. ખોજ ખોજ કરો ઓન કરકે મેરે સદગુરુ સાન બતાવે ખોલ દેવે આકાર કરકે ગુરુ કહેવાનો મુદ્દો જેને માનો મંજૂર હે એ પરમાં બધાઈમાં છે એવી જયારે દ્રષ્ટિ ત્યારે ત્યારે સર્વવ્યાપક થશે. સર્વવ્યાપી ને સર્વવ્યાપક સચરાચર અને ઘટો ઘટાકાશ વહી ગયો અને મઠાકાશ વહી ગયો પછી આકાશ રહ્યું અને આકાશમાં તમે તપાસ કરવા જાઓ અને એની ઉપર તપાસ કરવા જાઓ તો મહાકાશ રહ્યું. બધે સલંગ સૂત્ર એક જ છે, બીજો કોઈ છે નહીં, તલકાળમાં બીજો કોઈ છે નહીં. ભૂતને ભવિષ્ય વર્તમાન કાળ ની અંદર તણ કાળમાં બીજો કોઈ છે નહીં, એની સિવાય કાણી છે. એ છે આખું વિશ્વ જેની અંદર અંદર સમાઈ ગયું. આવા કરની કરો ને ઓળખાણ આખું વિશ્વ જેના અંગમાં, આખું વિશ્વ જેની અંદર સમાઈ ગયું છે. તો તમે નમે હું મળ્યા આખું વિશ્વ જેની અંદર સમાઈ ગયું. આ જયારે ખોજ આવે, આ નિષ્ઠ આવે અને દરરોજ કહેવાનો મુદ્દો કે આવી સમજણની પ્રક્રિયા જયારે થાય તો દરરોજ તમે સત્સંગ કરો, નિષ્કામ ભાવે સત્સંગ કરો, નિષ્કામી બનો, નિષ્કામ ભાવથી સત્સંગ કરો. તમારે મનની વૃત્તિને થોડીક વળાંક લઈ અને નામ સ્મરણમાં લગાવી અને એ નામ સ્મરણ કોઈ દિવસ પાછું તૂટવું ન જોઈએ. સંયમ જે નક્કી કર્યું છે એ પ્રમાણે થવું જોઈએ. સ્મરણ તમારે કરવું.